કોરોના વાયરસ અત્યારે ભારતમાં ખૂબ જ ખતરનાક હદે પહોંચી ગયો છે, ત્યારે આ વાયરસ સામેની લડાઈમાં સરકાર દ્વારા બે વાતને મહત્વ આપવાની સલાહ આપવામાં આવી છે, જેમાં એક માસ્ક છે તો બીજી સોશિયલ ડિસ્ટન્સ. ત્યારે લોકો આસાનીથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકે તે માટે ડીસાના એક શિક્ષકે તેનામાં રહેલી ક્રિએટિવિટીની મદદથી એક એવી મશીન બનાવી છે કે જે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે મહત્વનું કામ કરે છે. નામ સોનુ રામરતન સોની, વ્યવસાય શિક્ષક. સોનુ ડીસાની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પરંતુ કોરોના વાયરસને લઈ છેલ્લા 3 મહિનાથી શાળાઓ બંધ હોવાના લીધે સોનુ પોતાના ઘરે જ રહે છે. પરંતુ તેના આ નવરાશના સમયે સોનુએ એક ગજબની મશીન બનાવી છે. આ મશીન લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. સોનુએ ટેકનોલોજીની મદદથી અને કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી એક મશીન બનાવી છે કે મશીન ગળામાં પહેર્યા બાદ તમારી 1 મીટરના અંતરમાં કોઈ ઓબ્જેક્ટ આવે તો તમને તરત જ એલર્ટ કરે છે. આ મશીનનું નામ સોનુએ COVID-19 સુરક્ષા કવચ આપ્યું છે, જેમાં 2 અલગ અલગ સેન્સર્સ લગાવવામાં આવ્યા છે અને આ સેન્સર સામાજિક અંતર બનાવી રાખવા માટે જે તે વ્યક્તિને માહિતી આપે છે. સોનુનું માનવું છે કે કોરોના એક એવો વાયરસ છે કે જેની સામે લડવું હવે લગભગ નામુમકિન થઈ ગયું છે. 4-4 લોકડાઉન બાદ પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે હવે કોરોના સામે લડાઈ લડવાના બદલે કોરોના સામે રક્ષણ મેળવવું જરૂરી બની ગયું છે. હવે લોકોએ કોરોના સાથે જીવતા શીખવું પડશે અને પોતાની જાતે સુરક્ષિત રહેવા માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. અને 2020 જેના અંદર એક બહુ મોટી બીમારી, મહામારી, જે ચેપી રોગ છે, કોરોના વાયરસ જે ફેલાઈ રહ્યું છે, એને કેવી રીતે રોકવું એ આપણે એને લઈને હું એક ડિવાઇસ લઈને આવ્યો છું જે કોરોના વાયરસની ચેન તોડી શકે. અને જો કોરોના વાયરસની ચેન તૂટી જશે ને તો કોરોના વાયરસ ઓટોમેટિક સ્ટોપ થઈ જશે. ડિવાઇસનું મેં નામ રાખ્યું છે કોરોના વાયરસ સુરક્ષા કવચ. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસને રોકવા માટે આપણા નરેન્દ્ર મોદીજીએ, પ્રધાનમંત્રીજીએ જે લોકડાઉન જાહેર કર્યું હતું, શેના માટે જાહેર કર્યું હતું? સોશિયલ ડિસ્ટન્સિંગ માટે. પણ એના અંદર થોડી ઘણી છૂટછાટ આપી જેથી લોકો બહાર ગયા અને કોરોના વાયરસને લઈને ઘરે આવ્યા અને લોકડાઉન એટલું સફળ ના રહ્યું જેટલું આપણે વિચાર્યું હતું. તો લોકડાઉન 2, 3 અને 4 આપવું પડ્યું. પછી ક્યાં સુધી આપે? જો લોકડાઉનમાં જ રાખશે લોકોને તો લોકો ડિપ્રેશનના શિકાર બની ગયા છે, ભૂખમરીથી લોકો મરી જાય છે અને ધંધા રોજગાર એમના ઠપ થઈ ગયા છે. જેથી ધંધા રોજગારને આ બધું ઠપ ના થાય, જેથી સરકારે અનલોક 1 આપ્યું, પણ અનલોક 1ના અંદર એક એમને શરત રાખી કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ આટલું તમારે રાખવું પડશે. પણ માસ્ક એટલે જો આ માસ્ક જે લોકોએ પહેરી લીધું બરાબર, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ એનું કોઈ ઓબ્જેક્ટ નહોતું. જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ઓબ્જેક્ટ આવે ને તો એ પણ લોકો પહેરવાથી છૂટશે નહીં, બરાબર, છૂટશે નહીં. તો જેથી મેં સોશિયલ ડિસ્ટન્સિંગનું એક ઓબ્જેક્ટ બનાવ્યું છે. આ ઓબ્જેક્ટના અંદર સેન્સર અને માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરીને બહુ સિમ્પલ ડિવાઇસમાં બનાવ્યું છે, જેથી તમે એને ગળામાં પણ પહેરી શકો. આ ઓબ્જેક્ટ શું કરશે કે કોઈ પણ વ્યક્તિ આના સામે આવશે ને અને 1 મીટરનું ડિસ્ટન્સ હશે ને તો આ રીતના બજર કરશે અને જેમ જ એ દૂર જશે એ બજર કરવાનું સ્ટોપ કરી નાખશે. જેમ જ કોઈ વ્યક્તિ એના પાસે આવશે એટલે એ સાઉન્ડ કરશે, એટલે આપણે ઓટોમેટિક સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થઈ રહેશે. દેખો, કોરોના વાયરસ આખા વર્લ્ડમાં ફેલાઈ ગયું છે, પણ ઇન્ડિયા એક એવો દેશ છે ને જે કોરોના વાયરસથી તો લડી રહ્યું છે, પણ કોરોના વાયરસ બનાવનાર ચાઇના એનાથી પણ લડી રહ્યું છે. એટલે 2 દિવસ પહેલાં તમે જોયું હશે કે ચાઇનીઝ એપ બધી સરકારે બેન કરી, ચલો એ બહુ સારું કર્યું, પણ કોરોના વાયરસ બેન કરી કે તો શકે, કેમ કે દુશ્મન દેખાતો નથી. એટલે એક ટેકનિકલી આ 2020 એક ટેકનોલોજીવાળો યર છે, તો આપણે આને વાયરસને પણ ટેકનોલોજીના માધ્યમથી આપણે મારી શકીએ. તો હું ઈચ્છું છું કે આ કોરોના વાયરસ ડિવાઇસ જો સરકાર ગ્રાન્ટેડ કરે છે અને જો દરેક વ્યક્તિ એક માસ્ક અને આ ડિવાઇસ પહેરીને જો ફરવાનું ચાલુ કરશે તો એ ચોક્કસથી કોરોના વાયરસના સંક્રમણથી દૂર રહી શકે, કેમ કે આપણે કોરોના વાયરસથી લડવાનું નથી, આપણે કોરોના વાયરસથી બચવાનું છે. એટલા માટે કોરોના વાયરસનું સંક્રમણ હવે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને કોરોનાના ખતરનાક હદે વધતા જતા આ સંક્રમણને અટકાવવા માટે માસ્કની સાથે સાથે સામાજિક અંતર જાળવવું પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. ત્યારે હવે કોરોના સામેની આક્રમક લડાઈના બદલે લોકો રક્ષાત્મક અભિગમ અપનાવવો પડશે તે ખૂબ જરૂરી બની ગયું છે.